પાડી હોસ્પિટલમાં મહારાષ્ટ્રના એક પુરુષને મસ્ત મોટું હરણિયાનું એક ફૂટની જાળી મૂકી સફળતાપૂર્વક ઓપરેશન પાર પડાયું હતું. પાડી કુરેશી હોસ્પિટલમાં એક મહારાષ્ટ્રના દર્દીને હરણિયાની ગાંઠની બીમારીથી પીડાતો હતો, જેને અહીં ઓપરેશન કરવા દાખલ કરાયો હતો. આ હરણિયાની ગાંઠ એક ફૂટ જેટલી લાંબી મસ મોટી થઈ ગઈ હતી. પાડી હોસ્પિટલના ડોક્ટર એમ કુરેશીની ટીમે 4.5 કલાક જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું આ ઓપરેશન. આમ જોવા જોઈએ તો વ્યક્તિને હરણિયાની ગાંઠ 10 સેન્ટીમીટર જેટલી હોય છે, પરંતુ આ દર્દીને ગાંઠ વારંવાર ખાંસી થવાના કારણે દુખાવો થતો હતો, જે પીડાતા દર્દીને 1x1 ફૂટની જાળી મૂકવામાં આવી હતી, જે જાળીને બહારથી મંગાવવામાં આવી હતી. હરણિયાને સાદી ભાષામાં જોવા જઈએ તો સારણની ગાંઠ કહેવામાં આવે છે. આ ગાંઠ દર્દીઓને થાય છે ત્યારે ખાંસી થવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે, જેને કારણે ડોક્ટરો પેઢાની બંને બાજુ ઓપરેશન કરી તેને કાયમ માટે દર્દીઓને રાહત થઈ જતી હોય છે. અને હરણિયા એવી બીમારી છે જે મોટા ભાગના લોકોને થતી હોય છે. હરણિયા એટલે સારણ ગાંઠ, એનો અર્થ એવો થયો કે સારણ એટલે સરકતી ગાંઠ. એટલે એ ગાંઠ એકચ્યુઅલી નથી હોતી, પણ હરણિયાની અંદર પેટની દિવાલમાં ગેપ પડી જાય કોઈ પણ કારણસર, ઈજાને કારણે, ભૂતકાળમાં કોઈ વાર ઓપરેશન થયું હોય, કોઈ બહુ મોટો ચોટ લાગ્યો હોય, વધારે પડતું વજન ઉચક્યું હોય, એને કારણે આંતરડું અંદરથી જે ધસે છે બહાર પેટની દિવાલની બહાર, એને સારણ ગાંઠ એટલે કે હરણિયા કહેવામાં આવે છે. આના બહુ વર્ષોથી અમે ઓપરેશનો કરતા હતા, પણ તાજેતરની અંદર બહુ જ મોટા હરણિયા હોય એવા કેસીસની અંદર ઓપરેશન ખાસું ચેલેન્જિંગ હોય છે, અને તદ્દન નવી રીત વિશ્વમાં આવી રહી છે. કારણ એટલા માટે કે એમાં ખૂબ મોટે સાઇઝની જાળી મૂકવી પડતી હોય છે, અને તદઉપરાંત જો તમે આંતરડું અંદર મૂકો ને પછી જો બહારથી બંધ કરી દો તો પેશન્ટને ઓપરેશન બાદ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે, કારણ કે બહારના આંતરડા પેટમાં મૂકીને બંધ કરો તો પુષ્કળ દબાણ ઉત્પન્ન થાય છે. એટલે આવા કેસીસ ચેલેન્જિંગ હોય છે, અને એને માટેની નવી પદ્ધતિઓ વિશ્વમાં શોધાઈ રહી છે, અને એ નવી પદ્ધતિઓને આધારે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડી શકે. એવો જ કેસ અમારે ત્યાં એક તાજેતરમાં મહારાષ્ટ્રથી ઓપરેશન કરવા માટે એક દર્દી આવ્યો હતો, અને એનું ઓપરેશન કર્યું. એ ખૂબ જ મોટું હરણિયા હતું, અને એટલું મોટું હતું કે સામાન્ય રીતે જે હરણિયાના જે ઓપરેશન હોય છે એની અંદર 10 સેન્ટીમીટરની 10x4 કે 12x8 સેન્ટીમીટરની કે એવી સાઇઝની નાની આ મોબાઈલના સાઇઝની જાળી મૂકવામાં આવતી હોય, એને બદલે 1x1 ફૂટની 2 જાળી મૂકવી પડે એટલું મોટું આ હરણિયા હતું. અને એ ઓપરેશનની ખૂબ જ સફળતાપૂર્વક કેટલા કલાક સુધી ઓપરેશન ચાલ્યું? આ ઓપરેશન 4.5 કલાક સુધી ચાલ્યું, અને ઓપરેશન બાદ દર્દી ખૂબ જ સારી. અત્યારે કેવો છે દર્દી? એ દર્દી હવે સારો છે, એને અમે રજા આપી દીધી છે, આરામથી ચાલી ફરી શકે છે, શ્વાસમાં કોઈ તકલીફ નથી, ખોરાક ખાઈ શકે છે, ઝાડો નિયમિત થાય છે, અને હરણિયાથી મુક્ત થયો છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.